ધોરાજીને ભૂલકાઓ મુશ્કેલીઓ વેઠીને અભ્યાસ માટે મજબૂર. એક તરફ ગુજરાત સરકાર પ્રવેશોત્સવ તાઇફા વર્ષોથી કરી રહી છે, ત્યારે બીજી તરફ રાજકોટ જિલ્લાના ધોરાજીની સરકારી શાળા નંબર 14 જે 1966 થી કોમર્શિયલ દુકાનમાં ચાલી રહી છે. આ શાળા જાહેર માર્ગ પર આવેલી હોય ત્યાંથી પસાર થતા વાહનોના ઘોંઘાટ વચ્ચે ભારતનું ભાવિ અભ્યાસ કરવા માટે મજબૂર બન્યું છે. ખાસ કરીને આ શાળામાં વરસાદી પાણી પણ ભરાય છે, ત્યારે ભૂલકાઓએ ખૂબ મુશ્કેલી વેઠવી અને અભ્યાસ માટે મજબૂર બન્યા છે. ગતિશીલ ગુજરાત અને શિક્ષિત ગુજરાત પડેગા ગુજરાતના સરકારના સૂત્રો રાજકોટ જિલ્લાના ધોરાજીમાં પોકળ સાબિત થઈ રહ્યા છે. વાત છે ધોરાજી શહેરની અંદરમાં કુંભારવાડા વિસ્તારમાં આવેલી શાળા નંબર 14 કે જ્યાં પ્રાથમિક શિક્ષણ મેળવવા માટે 152 જેટલા વિદ્યાર્થીઓ આવી રહ્યા છે, પરંતુ આ શાળા કોઈ આધુનિક બિલ્ડિંગમાં નહીં પરંતુ એક કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોમાં ચાલી રહી છે. અને આ સરકારી શાળા નંબર 14 છેલ્લા અંદાજે 56 વર્ષ છેલ્લા લાંબા સમયથી કોમર્શિયલ બિલ્ડિંગની દુકાનોની અંદર ચાલી રહી છે. ધોરાજીના ભૂલકાઓ મુશ્કેલીઓ વેઠીને અભ્યાસ કરવા માટે મજબૂર છે. રાજકોટના ધોરાજીમાં શાળામાં ભણતા વિદ્યાર્થીઓનું ભાવિ જોખમમાં. અહીંયા ધોરણ 1 થી 8માં 152 જેટલા બાળકો પ્રાથમિક શિક્ષણ મેળવી રહ્યા છે. આ શાળા એ સરકારની શિક્ષણ પ્રત્યેની નીતિનું ખાસ ઉદાહરણ બને છે. સરકાર દ્વારા પ્રાથમિક શિક્ષણ ઉપર ભાર આપવામાં આવે છે, પરંતુ અહીં સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા છે. શાળા નંબર 14 1966 થી શરૂ થઈ અને છેલ્લા 56 વર્ષથી હાલ જ્યાં ચાલે છે એક જ સંસ્થા પાસેથી ભાડે દુકાન રાખેલ છે. આ શાળામાં બાળકોને અભ્યાસ માટે સરકાર દ્વારા આધુનિક ટેકનિકથી સજ્જ સાધનો આપવામાં આવ્યા છે. અહીંયા બાળકોને પ્રોજેક્ટર દ્વારા આધુનિક ઢબથી શિક્ષણ આપવામાં આવે છે. અહીંયા શાળાના ક્લાસરૂમમાં ક્યાંય પણ હવા ઉજાસ માટે બારી નથી. લોખંડના શટરવાળી દુકાનોમાં બેસીને આ બાળકો અભ્યાસ કરવા મજબૂર છે. વાહનોના ઘોંઘાટ વચ્ચે ભારતનું ભાવિ અભ્યાસ કરવા માટે મજબૂર, તેથી બાળકો જાહેરમાં શૌચ ક્રિયા માટે મજબૂર બન્યા છે. વિદ્યાર્થીઓનું કહેવું છે કે સરકાર જલ્દીથી જલ્દી શાળાનું નવું બિલ્ડિંગ બનાવવા માટે મંજૂરી આપે. અહીં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળામાં અમુક ક્લાસરૂમમાં છતમાંથી પોપડા પડે છે અને વરસાદના પાણી ક્લાસરૂમની અંદર આવી જાય છે. નામ કેવલ છે અને હું આ શાળા નંબર 14માં ભણું છું અને મારે આ નિશાળમાં ભણવું પડે છે. આ અમારો ગોડાઉન નિશાળ દુકાનમાં ભણી છીએ. વરસાદ આવે તો અમે નકરું પાણી ભરાઈ જાય છે, શૌચાલય કરવા બાથરૂમ ને એવું કાંઈ છે નહીં, એટલે અમારે નવી નિશાળ જવું જોઈએ. તો અમે નવી નિશાળ મળે તો અમે સારો અભ્યાસ કરી શકીએ. સરકારના તમામ દાવા પોકળ સાબિત થયા, જેના કારણે અભ્યાસમાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને ભારે વરસાદ હોય ત્યારે અભ્યાસ માટે આવી શકાતું નથી. આમ ચોમાસાના 4 મહિના અભ્યાસ માટે મુશ્કેલી વેઠવી પડે છે. શાળા નંબર 14 ની અંદર અભ્યાસ કરતા વિદ્યાર્થીઓનું કહેવું છે કે શાળા જાહેર માર્ગ પર આવેલી છે. આ શાળામાં અભ્યાસના સમયે બહાર ચાલતા વાહનોનો ઘોંઘાટ સંભળાય છે, જેના કારણે અભ્યાસના સમય દરમિયાન મુશ્કેલી વેઠવી પડે છે. શાળાની અંદરમાં સરકાર શ્રી દ્વારા આધુનિક પદ્ધતિથી શિક્ષણ આપવાની વ્યવસ્થા છે, પરંતુ અહીં દુકાનની અંદરમાં ચાલતી શાળામાં અભ્યાસ માટે થોડી મુશ્કેલી થાય છે. શાળા નંબર 14ના આચાર્યએ પણ એ વાતનો સ્વીકાર કર્યો કે શાળા કોમર્શિયલ દુકાનોમાં ચાલી રહી છે. જો શાળાને નવું બિલ્ડિંગ મળે તો બાળકોને વધુ સારો અભ્યાસ આપી શકાય. શિક્ષિત ગુજરાતના ગુણગાન ગાતા ભાજપના સ્થાનિક આગેવાનોએ આ બાબતે પૂછતા તેમણે જણાવ્યું હતું કે સાંસદ રમેશભાઈ ધડુક દ્વારા આ બાબતે વિદ્યાર્થીઓના હિતને લઈ ગાંધીનગર શિક્ષણ વિભાગમાં રજૂઆત કરી છે અને તાત્કાલિક ધોરણે શાળા અને નવું બિલ્ડિંગ મળે તેવા પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. કલ્પેશ ભાસા, ZSTV, ધોરાજી. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, અવરોન વિદ્યાવિહાર સ્કૂલ 1992 થી સતત શિક્ષણ જગતમાં કાર્યરત છે. અદ્યતન સુવિધાથી સજ્જ અવરોન ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમ સ્કૂલ તાલુકામાં નંબર 1 નર્સરીથી લઈ ધોરણ 1 થી ધોરણ 10 ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ
બાળકોનો સર્વાંગી વિકાસ સાથે શિક્ષણ સંસ્કાર માત્ર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલ માં જ. દરેક પરિવાર વાલીઓને પોસાય તેવી ફી, દરેક સમાજના બાળકો માટે ઓપન એડમિશન, બાળકોના સર્વાંગી વિકાસ માટે ક્વોલિફાઈડ અને અનુભવી સ્ટાફ. સ્વચ્છ અને મુક્ત વાતાવરણ, સ્માર્ટ ક્લાસરૂમ, વર્ષ દરમિયાન બાળકોના ટેલેન્ટ માટે જુદા જુદા પ્રકારની સ્પર્ધાઓ, સ્કૂલમાં દરેક તહેવારની ઉજવણી, સ્કૂલમાં વિવિધ ડેની ઉજવણી, સંસ્કાર લક્ષી વ્યાખ્યાનો, યોગ, રાઇફલ શૂટિંગ, વર્ષોત્સવ ઉત્સવ, વૃક્ષારોપણ, પર્યાવરણની જાળવણી, શિક્ષક દિન, વિદ્યાર્થીઓ કર્મચારી દિવસ, કરાટે, ડાન્સ, સ્કેટિંગ તેમજ ખેલ મહાકુંભ જેવી અનેક પ્રવૃત્તિઓ, પ્રતિભા શુદ્ધ સ્પર્ધાઓ, આંતરરાષ્ટ્રીય સ્પર્ધાઓ, સ્પોર્ટ ડે ની ઉજવણી, બાળકો માટે વિશાળ મેદાન, રમત ગમતના સાધનો, આખું એ કેમ્પસ સીસીટીવી કેમેરાથી સજ્જ, દરેક ક્લાસરૂમ માં પણ સીસીટીવી કેમેરા, બાળકો માટે મિનરલ વોટર ની સુવિધા, ડિજિટલ શિક્ષણ, કમ્પ્યુટર રૂમ, પ્રયોગશાળા, કોન્ફરન્સ હોલ, ઓડિટોરિયમ હોલ, પુસ્તકાલય, બાળકોમાં રહેલ શક્તિઓ બહાર લાવવા વર્ષ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, મહિલા સશક્તિકરણના કાર્યક્રમો, વાલીઓ સાથે મીટિંગ, અનેક સુવિધાઓ સાથે અદ્યતન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા ગુજરાતી મીડિયમ સ્કૂલ. આપણા બાળકોના ઉજ્જવળ ભવિષ્યને લઈને એકવાર અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ તથા અવરોન વિદ્યા વિહાર સ્કૂલની અવશ્ય મુલાકાત લો. સ્થળ અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ, રેલવે સ્ટેશન રોડ, તાલુકો પ્રાંતિજ, જિલ્લો સાબરકાંઠા. મારું નામ ભગવતી જૈન છે. મારી ડોટર સૌમ્યા, એને નર્સરીથી 10th સ્ટાન્ડર્ડ સુધી અવરોન હાઈસ્કૂલ ઇંગ્લિશ મીડિયમમાં કમ્પ્લીટ કર્યું છે. અહીંનો સ્ટાફ મેનેજમેન્ટ ખૂબ જ સરસ છે. મને વચમાં ઈચ્છા થઈ હતી કે હું સ્કૂલ બદલું, પણ અહીંનું મેનેજમેન્ટ અને ટીચર્સ એટલા બધા સારા ને, ખૂબ જ સપોર્ટ એને કર્યો હતો, એટલે મને સ્કૂલ બદલવાની બિલકુલ ઈચ્છા નથી થઈ. અને મારે ડોટરના 10th સ્ટાન્ડર્ડમાં એટલા સરસ માર્ક્સ અને એટલું સરસ એનું ભણવાનું રહ્યું હતું કે મેં એને આગળ મૂકી એને આગળ પણ એડમિશન બહુ જ સરળ રીતે એને મળી ગયું હતું. મારું નામ સૌમ્યા જૈન છે. હું નર્સરીથી તો 10th સુધી અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ભણી છું. મને આટલા વર્ષોમાં કોઈ બી દિવસ મને કોઈ જાતની તકલીફ પડી નથી. મારા જોડે બીજા બધા સ્કૂલના ઘણા ફ્રેન્ડ્સ હતા, પણ મને અહીંથી ઓછું ભણવા મળ્યું કે મને અહીંથી ઓછી નોલેજ મળી એવું મને કોઈ દિવસ ફીલ નથી થયું. અહીં બીજી બધી એક્ટિવિટીઝ બી બહુ સારી છે. એન્યુઅલ ફંક્શન, સ્પોર્ટ્સ ડે જેવા ફંક્શન્સ બી અહીં બહુ સરસ રીતે થાય છે. અને મને બોર્ડ પ્રિપેરેશન વખતે બી સરે ખૂબ જ સપોર્ટ કર્યો અને એના કારણે મારા સારા માર્ક્સ આવ્યા હતા અને મને બીજે જગ્યાએ બી સારું એડમિશન મળી ગયું હતું. અને એના માટે હું અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલનો ખૂબ જ આભાર માનું છું. થેન્ક યુ. નમસ્કાર વાલી મિત્રો, હું દર્શિલ દેસાઈ, પ્રાંતિજની જૂની સંસ્થાઓમાંની એક સંસ્થા પ્રાંતિજ કેળવણી મંડળ, તેની સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ કે જે 1992થી સતત આજ દિન સુધી કાર્યરત છે, તેમાં નર્સરીથી ધોરણ 10 સુધી ઇંગ્લિશ મીડિયમનું શિક્ષણ આપવામાં આવે છે. અમારી સ્કૂલમાં બાળકનું શિક્ષણ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે તેના શિસ્ત અને સંસ્કારનું પણ સિંચન અમારી સ્કૂલમાં આપવામાં આવે છે. બાળકને સેન્ટરમાં રાખીને તેનો સર્વાંગી વિકાસ કેવી રીતે કરવો તે ધ્યાને રાખીને અમારો વેલ ક્વોલિફાઈડ અને એક્સપર્ટ ટીચર્સ તેનું ખૂબ જ ધ્યાન રાખે છે અને બાળકનું સર્વાંગી વિકાસ કરવામાં આવે છે. તેથી પ્રાંતિજ તાલુકાના દરેક પેરેન્ટ્સને એક મારી નમ્ર અપીલ છે કે આવો વિકાસ આપ આપના બાળકનો ઈચ્છતા હો તો અવરોન ઇંગ્લિશ મીડિયમ સ્કૂલની અવશ્ય એકવાર મુલાકાત લો. થેન્ક યુ. પ્રાંતિજ કેળવણી મંડળ સંચાલિત અવરોન ઇંગ્લિશ મીડિયમ KG જે નર્સરીથી સ્ટાન્ડર્ડ 4 સુધી આઈટીઆઈની પાછળ નવી બિલ્ડિંગમાં કાર્યરત, જેની અંદર ગમત સાથે જ્ઞાન બાળકોને આપવામાં આવે છે. એના માટે બાળકને દરેક પ્રકારની એક્ટિવિટી કરવામાં આવે છે, તેમજ બાળક માટે રમતગમતના સાધનોનું પણ આયોજન કરેલ છે અને બાળકને વિશાળ ખુલ્લા દિલથી રમવા માટે એક વિશાળ મેદાનનું પણ અમારી પાસે મેદાન છે, જેથી કરીને અમારો જે વર્ષોથી આજે 12 થી 13 વર્ષ જૂનો
વેલ ક્વોલિફાઈડ એક્સપિરિયન્સ સ્ટાફ અમારી પાસે છે, અને જેથી જે બાળકોને, નાના બાળકોને સારી રીતે સમજી શકે એ રીતનું, અને બાળકોનું શિક્ષણ સાથે સંસ્કારનું, શિસ્તનું પણ સિંચન થાય એ રીતનું દરેક પ્રકારે અમે એમનું ધ્યાન રાખીએ છીએ. તેમજ દરેક જાતની એક્ટિવિટીઝ, કોમ્પિટિશન અને ફેસ્ટિવલ સેલિબ્રેશન પણ અમારા ત્યાં થાય છે, જેથી આપ પણ, વાલીઓને એક નમ્ર વિનંતી છે કે આપ પણ જ્યારે બીજી શાળાની મુલાકાત લેતા હોય એ પહેલાં અમારા ઇંગ્લિશ મીડિયમ કેજી સેક્શનની જરૂરથી મુલાકાત લેશો.